नमस्कार, आप निहाळी रह्या छो स्वस्तिक स्कूलनी यूट्यूब चैनल जेमा धोरण 10 तेमज धोरण 12 साइंस कॉमर्स ना विद्यार्थी स्वस्तिक स्कूलना अनुभवी तेमज श्रेष्ठ शिक्षकोना अनुभवनो लाभ मेळवी अभ्यास में सफलता प्राप्त करी शके ते माटे आ चैनल पर विडियो मुकवामां आवी रह्या छे। तमाम विद्यार्थी अने वालीश्रीओए आ यूट्यूब चैनल ने सब्सक्राइब करीने तेना रेग्युलर अपडेट्स मेळवता रहेवा, नोटिफिकेशन बेल आइकॉन पर क्लिक करो सहकारनी अपेक्षा सह। काले आपणे विसर्जन माटे टूंका दाखलानी रीतमां अबोक शीखेला छीए, जेनी अंदर मिलकतो अने देवा सौ प्रथम अहीं लावाना। माल मिलकत निकाल खातामां मिलकतोनું વેચાણ કરવાનું અને દેવાની ચૂકવણી, આ પ્રકારના દાખલાઓ આપણે કરેલા, આ પ્રકારનું બોક્સ આપણે શીખેલા છીએ। આજે એ બોક્સની અંદર આ ઉદાહરણ જેમાંથી આપણને આમનંદ પૂછાવવાની છે, કઈ રીતે આમનંદ બનશે, કઈ એની સેલમસેલી પદ્ધતિ છે એ જોઈ લઈએ। અત્યારે મેં જે લખેલું છે એમાંથી જો મિલકત આવશે, આપણી રકમમાં મિલકત આપેલી હશે તો આ ભાગ આપણે સમજવાનો છે, જો દેવા અથવા જવાબદારી આવશે તો આ ભાગ સમજવાનો થશે। આપણને રકમની અંદર મિલકતો અને એની ઉપજેલ કિંમત અથવા દેવાઓ અને એની ચૂકવેલ કિંમત આટલી વિગતો જણાવવામાં આવશે, જેના ઉપરથી કુલ આપણે બે આમનોંધ લખવાની થશે, જેમાં પહેલી આમનોંધ મિલકત માટેની આ થશે, બીજી ઓપ્શનમાં છે। આ જ રીતથી દેવા માટેની પહેલી આમનોંધ આ થશે, બીજી આમનોંધ આ રહેશે। ચાલો, કાલે તમે બોક્સ પાકું કરી લીધેલું છે, ફરીથી એકવાર યાદ કરાવી દઉં, બોક્સની આ સાઈડની આમનોંધ આ રહી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર મિલકતનું વેચાણ કરો છો એ આમનોંધ આપણે કાલે અહીં લખેલી હતી, દેવાની આમનોંધ પહેલી અહીં લખેલી હતી અને દેવાઓની ચૂકવણીની આમનોંધ આ જગ્યાએ આવશે। ઉદાહરણ એક, એની અંદર 1-4 દાખલા આ ક્રમમાં આપેલા છે, જુઓ, જેમાં પહેલા ઉદાહરણમાં પાકા સરવૈયામાં જમીન મકાન 1,00,000 અને રોકાણો 50,000ના આપેલા છે, એનો અર્થ કે આ ભાગીદારો જ્યારે પેટી ચલાવતા હોય છે ત્યારે એની પાસે જમીન મકાનની કિંમત 1,00,000ની અને રોકાણોની કિંમત 50,000ની વિસર્જન સમયે છે। વિસર્જન કરવાથી આ જમીન મકાન અને રોકાણ વેચવાના છે, વેચતી વખતે એની ઉપજેલ કિંમત ક્રમમાં 80,000 અને 60,000 બે થઈને 1,40,000 આ રીતની તેની ઉપજ કિંમત છે। તો સૌથી પહેલાં કાલે આપણે જે બોક્સ શીખેલા હતા એમાં આ વિગતો ક્યાં આવશે એ જોઈએ। તો જમીન મકાન આપણી મિલકત થઈ, આપણે આ જગ્યાએ લખતા હતા પરચુરણ મિલકતો, જમીન મકાન 1,00,000, અને રોકાણો 50,000, માલ મિલકત નિકાલ ખાતું જો આપણે ખાતું બનાવશું તો આપણે આ લખશું, જો આમનોંધ લખશું તો આ બધું લખવાની જરૂર નથી, આપણી વર્કિંગ નોટ થઈ જશે। જમીન મકાનની કિંમત 1,00,000 અને રોકાણોની કિંમત 50,000, આ બે મિલકતો માલ મિલકત નિકાલ ખાતામાં નિકાલ કરવા માટે આપણે લાવેલા છીએ, જેની પહેલી આમનોંધ આપણા બોક્સમાં ગઈકાલથી આપણે પ્રિપેર કરેલું જ છે। પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર સાઈડ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બે થઈને 1,50,000, તે જમીન મકાન 1,00,000 અને રોકાણો 50,000, તે જમીન મકાન ખાતે જમા 1,00,000 અને રોકાણો ખાતે જમા 50,000। જેવી તમારી પાસે મિલકતની વિગત આવે છે, તમે પેલું બોક્સ યાદ રાખેલું છે, બોક્સમાં જેવી મિલકત અહીંયા લખશો આમનોંધ આપોઆપ તમારી સામે ઉપસ્થિત થઈ જ જાય છે, જેમ કે માલ મિલકત નિકાલ ખાતું છે જેની અંદર ઉધાર સાઈડ એટલે તમારી આમનોંધ થઈ ગઈ, માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર, તે બે વિગતો આ રહી, જમીન ખાતામાં 1,00,000 જમા, રોકાણ ખાતામાં 50,000 જમા, અને બે થઈને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર સાઈડ 1,50,000। આ થઈ મિલકતના ખાતા બને એ બાબત જે પૂરી લખશું આપણે, જે હું બોલું છું, જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના, ફરીથી બોલું છું, જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી
માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના. ચલો, એ મિલકતોનું વેચાણની કિંમત આપેલી છે. જમીન મકાન વેચાય છે 80,000, રોકાણ વેચાય છે 60,000. કાલે શીખેલા બોક્સમાં 4 ભાગ હતા. મિલકતો આ સાઇડમાંનું વેચાણ, અહીંયા દેવા, આ સાઇડમાં એની ચૂકવણી. એ મુજબ મિલકતોના ઉપજેલ મિલકતોની ઉપજ આપણને મળેલી રકમ જમીન મકાન માટેના મળેલા છે 80,000 અને રોકાણના મળેલા છે 60,000. બે થઈને કુલ મળેલી કિંમત 1,40,000. બીજી આમનોંધ મિલકતો માટે બે આમનોંધ થશે. પહેલી, હવે બીજી આમનોંધ, આપણને રોકડા ઉપજે છે એટલે આ આમનોંધ થશે. જો રોકડાને બદલે ભાગીદાર લઈ ગયેલા હોત તો આ આમનોંધ નહોતી થવાની, અથવા વાળી આ આમનોંધ થવાની હતી. એનો અર્થ કે આ અથવા આ બેમાંથી એક આમનોંધ આની પાસે રહેશે. હાલમાં રોકડા ઉપજે છે એટલે આમનોંધ આ થશે. રોકડ બેંક ખાતે ઉધાર આપણને મળેલી રકમ 1,40,000 તે માલ મિલકત નિકાલ ખાતે જેમાં 1,40,000. બાબત છે મિલકત, અહીં જે મિલકત શબ્દ લખેલો હોય ત્યાં આપણે નામ લખશું જમીન મકાન અને રોકડના ઉપજ્યા તેના. આટલું લખવાથી બોર્ડની અંદર તમારો 3 માર્કનો ટૂંકો દાખલો થઈ જશે. આ ઉદાહરણ 1નો પહેલો દાખલો છે. બીજો ફરીથી જોઈ લો. એ જ પ્રકારથી આમાં મોટાભાગના મિલકત, આ મિલકતનો દાખલો છે, આ પણ મિલકતનો જ છે, એટલે હજી આ બોક્સનો ઉપયોગ થશે. ક્લિયર કરી દઈએ ને. ચલો બીજી રકમ જો, પેઢીની કુલ મિલકતો 4,00,000, જેમાં 40% ચાલુ મિલકતો. સૌથી પહેલાં 4,00,000ના 40% કરી દેવાના. ચાર લાખના 40% એટલે ચાલુ મિલકતોની કિંમત થઈ 1,60,000, જેમાં 20,000 રોકડ છે. એટલે 20,000 રોકડ સિવાયની 1,60,000માંથી 20,000 રોકડ છે, એટલે 1,40,000ની આપણી ચાલુ મિલકતો થઈ. કુલ મિલકતો 4,00,000ની હતી, જેમાંથી 1,60,000 ચાલુ મિલકતો, એટલે બાકીની સ્થિર મિલકત આપણે ગણવી પડશે. કારણ કે ઉપજેલ રકમમાં આપણને બે આપેલી છે, સ્થિરના 120% ઉપજેલા છે, ચાલુના 80%. એનો અર્થ કે સ્થિર મિલકતોનો અહીંયા ઉલ્લેખ કરેલો નથી, પણ આપણે સમજી શકવાનું, અહીંથી સમજવાનું કે 4,00,000ની મિલકતોમાંથી જો ચાલુ મિલકતો કુલ 1,60,000 હોય તો બાકીની બે 2,40,000 સ્થિર મિલકતો હશે. અહીંથી આપણને રકમ નક્કી થઈ ગઈ કે ચાલુ મિલકતોની કિંમત 1,60,000માંથી 20 બાદ કરતાં 1,40,000 અને સ્થિર મિલકતોની કિંમત 2,40,000 ઉપજેલી રકમ. સૌથી પહેલાં આને ગોઠવતા જઈએ તો આપણને બે મિલકતો આપેલી છે, પરચુરણ મિલકતો, સ્થિર મિલકતો 2,40,000, ચાલુ મિલકતો કુલ 1,60,000, જેમાંથી રોકડ નહીં ગણતા બાકીની વેચાણ માટેની 1,40,000. કારણ કે રોકડને વેચવાની થતી નથી, રોકડ તો આપણી પાસે તરલ કેશ જ છે સીધો, એટલે વેચવાનું નહીં થાય. આ બે મિલકતો વેચવાની થશે, જેની કિંમત સ્થિર મિલકતોને 120% ઉપજેલા છે. એટલે મિલકતોની ઉપજમાં સ્થિર મિલકત જે આપણી પાસે હતી 2,40,000ની, આના ઉપજે છે 120%. એટલે તમે ગણતરી આવી કરશો કે જો 100% 2,40,000 હોય તો 120% કેટલી આપણને રકમ ઉપજે. એટલે આના ઉપજશે 2,88,000. 100 2,40,000 તો 120 કેટલા થશે, એટલે 2,88,000 રૂપિયા આપણને મળશે. એનો અર્થ કે સ્થિર મિલકતની ઉપજ 2,88,000 થઈ, જ્યારે ચાલુ મિલકત
अपनी पास कुल एक ने 60 नी हती जेमांथी 20 वेचवानी जरूर नहीं कारण के 20 तो रोकड़ा छे। 20 सीवाय नी हवे बाकी मिलकत थी 1,40,000 नी। 1,40,000 आपणे लखेला है जेनी उपजेल किंमत 80% छे एटले आना 80% उपजवाथी आना आपणने मळशे 1,12,000 चालू मिलकतनी उपज। બે થઈને આપણને કુલ મળશે 2, 3 અને 4 લાખ। આ રીતથી જો આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવતા હોત તો આવી એન્ટ્રી આપે અથવા આપણી વર્કિંગ નોટ ગણી લઈ તો આ છે। હવે આને આપણે આમનોંધમાં લખશું તો આમનોંધમાં લખતી વખતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આ બે મિલકતનો સરવાળો 3,80,000 તે સ્થિર મિલકતો ખાતે જમા અને તે ચાલુ મિલકતો ખાતે જમા। સ્થિર મિલકતો ખાતે જમા થશે 2,40,000 અને ચાલુ મિલકતો ખાતે જમા થશે 1,40,000। આ લખ્યા પછી એની બાબત છે ચાલુ મિલકત અને સ્થિર મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા। હવેનું વેચાણ થવાથી આપણને જે રોકડ મળે છે આ રહી ઉપજેલ રકમ 4 લાખ એની નોંધ। રોકડ ખાતે ઉધાર 4 લાખ, માલ મિલકત નિકાલ ખાતે જમા 4 લાખ। આ રીતથી અત્યારે તમે જે 2 દાખલા જોયેલા છે એમાંથી આ થોડોક વધારે સારો દાખલો છે એટલે પૂછાવાની શક્યતા જો મિલકતના દાખલા પૂછાય તો આ 2 દાખલા સરસ મજાના જે પૂછી શકે એ પ્રકારના છે બોર્ડમાં। અને આપણે એવું વિચારવાની જરૂર નથી કે પહેલાં બીજા દાખલાને ઉદાહરણ અથવા આપણા બુકના જે દાખલા છે એમાંથી જ બોર્ડમાં દાખલા પૂછાય છે। આ દાખલાના ચાન્સ ઘણા સારા છે, આ દાખલો પણ સરસ હતો। ચલો આને ક્લિયર કરીને એના પછીનો 3રો દાખલો જોઈ લઈએ। ત્રીજા દાખલાની રકમમાં યંત્રો આપેલા છે, જુઓ યંત્રોની કિંમત પાકા સર્વેમાં દર્શાવેલી છે 70,000। આ યંત્રોમાં થોડીક રીત બદલાણી જેને રોકડેથી નથી વેચતા। દાખલા નંબર 3માં યંત્રો આપેલા છે 70,000, ભાગીદાર લઈ જાય છે 78,000માં। આપણે કાલે બોક્સ બનાવતી વખતે વાત થઈ હતી કે કેટલીક મિલકતો એવી છે એ ભાગીદારને જ જરૂર છે તો વેચવાને બદલે ભાગીદારો અંદરોઅંદરની સમજૂતીથી પેઢીમાં હિસાબ સમજીને લઈ જઈ શકશે। તો 70,000ના યંત્રો એને દર્શાવવાની રીત કાલના બોક્સમાં જે હતું એ જ પ્રમાણે પરચુરણ મિલકતોમાં યંત્રો ઉધાર સાઈડમાં પહેલાં તો 70,000ના દર્શાવવામાં આવશે, ભાગીદાર 78,000માં લેનાર બને છે એટલે મિલકતોની ઉપજ એમાં તમારે ભાગીદારનું નામ ન આપેલું હોય તો તમે ABC લખી શકો એ ખાતે, અને આ થશે લેનાર ભાગીદાર, લઈ જવાની કિંમત છે 78,000। જો અગાઉ જે આમનોંધ કરેલી છે એનાથી આમાં થોડીક વિગત ફરશે, એનો અર્થ કે આમનોંધનો ક્રમ જે 1 અને 2 રહેતો હતો એના બદલે હવે રોકડવાળી આમનોંધ નહીં બને કારણ કે આમાં રોકડા ઉપજતા નથી, એને બદલે અથવાવાળી જે આપણે ભાગીદાર લઈ જઈએ એ આમનોંધ લખેલી છે। હવે એ આમનોંધ કઈ થશે, જો પહેલી આ બીજી આ બે આમનોંધ લખવાની રહેશે। આમનોંધ લખી દઈએ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા સિત્તેર હજાર બાબત જે આપ સૌ જાણો છો। આ રીતથી બાબત જે લખવાની કે મેં યંત્રોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા, હવે વેચાણમાં આ આમનોંધ નહીં લખશું આ લખશું, ભાગીદાર લેનાર બને છે। આપણે અત્યારે ભાગીદાર એ નામ યાદ રાખેલું છે, ભાગીદાર એ ખાતે ઉધાર 78,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 78,000, બાબત જે થોડી કમથી બદલાશે મિલકત અથવા યંત્રો ભાગીદાર એ લઈ ગયા તેના, અહીંયા બને ભાગીદાર લેનાર, લેનાર ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા, આ રીતથી
આ એક બે અને ત્રણમાં આ થોડુંક અલગ ઉદાહરણ નીકળ્યું, કારણ કે આની અંદર ભાગીદાર લેનાર હે, અમારો ઓકડાઓ ઉપજે છે, અમારો ઓકડાઓ ઉપજે છે. ચલો આ એનાથી આ ત્રણેય કરતાં પાછું એક અલગ આવે છે, જેની અંદર આ સર્વેયામાં વિગત છે જ નહીં. આની રકમ વાંચશો તો તમને થોડું અલગ જોવા મળશે, જેમાં આ ત્રણેયમાં આવું હતું કે જમીન મકાન સર્વેયામાં દર્શાવેલા છે, કુલ મિલકતો સર્વેયામાં છે, આની અંદર આ બધું સર્વેયામાં યંત્ર દર્શાવેલા છે, જ્યારે વિસર્જન ખર્ચ સર્વેયામાં દર્શાવેલો હોય નહીં, એટલે તમને રકમ અલગ રીતથી આપેલી હશે. એ લખેલું હોય કે વિસર્જન ખર્ચ આટલા રૂપિયાનો થયો, એનો અર્થ એ થયો કે પરચુરણ મિલકતો તમે નથી અહીંથી શરૂ કરતા કે નથી દેવા અહીંથી શરૂ કરતા, એનો અર્થ કે શરૂઆતનો ભાગ નીકળી જશે. એનો અર્થ કે ઉપરની આમનોંધ જે મિલકત ખાતા બંધ કરવાવાળી આમનોંધ છે, આ અથવા આ આમનોંધ રહેશે નહીં, એની જગ્યાએ ફક્ત ખર્ચ, એટલે તમે વાર્ષિક હિસાબમાં જે વેપાર ખાતું નફા નુકસાન ખાતો બનાવો છો એ, અથવા પુનઃમૂલ્યાંકન બનાવો છો એ પ્રકારથી ખર્ચ નફા નુકસાનમાં ઉધાર, ખર્ચ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, એ રીતે વિસર્જન સ્વાધ્યાયમાં ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ખર્ચ બધા ઉધાર કરી છે, આવક બધી જમા કરી છે, જે આપણો 11માનો પાકો નિયમ હતો પહેલાં શીખેલો, ખર્ચ ખાતે ઉધાર ઉપજ ખાતે જમા, એ નિયમ મુજબ ખર્ચ 20,000 રૂપિયા. ખર્ચ માટે મેં અલગ તમને એ લાલ કલરથી દર્શાવેલું છે, જ્યારે ખર્ચ આવે ત્યારે બાકીની કોઈ આમનોંધનું કંઈ જ લખવાની જરૂર નથી, ફક્ત નફા નુકસાન જે આપણે 11માં લખતા હતા એ ખાતું સમજો, પુનઃમૂલ્યાંકન સમજો, અથવા ખર્ચનો નિયમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે ખર્ચની રકમ છે એ 20,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા, આ રીતથી વિસર્જન ખર્ચ નિયમ નોંધ હશે. એની બાબત જેમાં વિસર્જન ખર્ચના રોકડા ચૂકવ્યા તેના, જેને હવે બાકીની કોઈ જ આમનોંધ, એનો અર્થ કે મિલકત હશે તો બે આમનોંધ, દેવા હશે તો પણ બે આમનોંધ. આજે દેવાની એક પણ આમનોંધ આપણી પાસે આવેલી નથી, દેવાની આમનોંધ આગળના ઉદાહરણમાં આવશે, એની પણ બે આમનોંધ થશે. પણ જો ખર્ચ હોય છે તો બે બે આમનોંધનું ગ્રુપ નીકળી જાય છે, કારણ કે ખર્ચ નવેસરથી થતો ખર્ચ સાદી આમનોંધ, સાદી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. આ રીતથી પહેલાં બોક્સ ઉપરથી મિલકત માટેની આ બે આમનોંધ, દેવા માટેની બે આમનોંધ, ખર્ચ માટેની એક, ભાગીદાર લઈ જાય તો જ અથવાની આમનોંધનો ઉપયોગ થશે, બાકી એક બે આમનોંધ ક્રમમાં રહેશે. વધુના ઉદાહરણ આવતા પીરિયડમાં. જય હિન્દ.